बार घात अने घातांक विद्यार्थी मित्रों अगाउ आपणे घात अने घातांकना नियमों विषेनी समज मेळवी गया तो हवे आ नियमों आधारित स्वाध्याय 12.1 नी समज मेळवीए तो एनो पहेलो प्रश्न छे किंमत शोधो पहेलू आप्युं छे 3 नी ऋण 2 घात तो अहीं ऋण घातांक छे एने धन बनावीशुं तो लखाशे 1/3 હવે 3/2 છે એટલે 3 ને 2 વખત ગુણીશું 3×3 બરાબર 1/3 = 9 એટલે કે 3/2 હોય તો એનો જવાબ મળે 1/9 બીજું આપ્યું છે 4/2 તો ફરી ઋણ ઘાત છે એને ધન બનાવીશું એટલે કે વ્યસ્ત લખીશું તો અહીં લખાશે 1/4/2 તો લખાશે 1/4/2 એટલે 4×2 ગુણીશું 4×4 તો લખાશે 1/4 = 16 પરંતુ માઇનસ માઇનસ થઈ જશે પ્લસ એટલે જવાબ મળશે 1/16 ત્યાર પછી આપ્યું છે 1/2 = 5 તો આને લખી શકાય કે 1/5 અને 2/5 અહીં ઋણ ઘાતને ધન બનાવીશું તો વ્યસ્ત લખવો પડે એટલે આ જે અંશમાં સંખ્યા છે એ છેદમાં લખાશે એટલે 1/5 નીચે જશે તો આ 2/5 જે છે એ નીચેથી ક્યાં જશે ઉપર જશે હવે 2/5 એટલે 2 ને 5 વખત ગુણીશું 2×2×2×2×2 અને છેદમાં 1/5 છે 1નો ગમે તેટલો ઘાત કરીએ જવાબ 1 જ મળે એટલે કે છેદમાં 1×1×1×1×1×1 પાંચ વખત લખીએ ચાલો હવે ગુણાકાર કરીએ તો 2 × 4 × 8 × 16 × 32 અને છેદમાં ગુણાકાર જોઈએ તો 1 × 1 × 1 × 1 × 1 જ થશે એટલે છેદમાં 1 ન લખીએ તો ચાલશે એટલે આપણને જવાબ મળ્યો 32 હવે પ્રશ્ન 2 આપ્યો છે સાદુરૂપ આપો અને પરિણામને ધન ઘાતાંક સ્વરૂપે દર્શાવો અહીં ફક્ત ધન ઘાતાંક સ્વરૂપે જ દર્શાવવાનું છે બરાબર કિંમત શોધવાની નથી ચાલો તો અહીં સૌ પ્રથમ જોઈએ તો આધાર સરખા છે અને આપણે શીખી ગયા કે ભાગાકારમાં આધાર સરખા હોય તો ઘાતાંકોની બાદબાકી એટલે અહીં લખાશે કે −4/5 = 8 તો અહીં લખવું હોય તો લખાશે કે −4/5 = 8 બાદ કરીશું એટલે 3 પરંતુ જવાબ સાથે મોટી સંખ્યાનું ચિહ્ન એટલે માઇનસ આવશે એટલે કે જવાબ મળ્યો −4/-3 તો હવે અહીં જે ઘાતાંક છે એને ધન બનાવવા માટે આપણે આપેલ ઘાતનો વ્યસ્ત લખીશું એટલે અહીં લખાશે 1/4/3 અહીં જોઈ શકીએ છીએ કે ઘાતાંક જે છે તે ધન થઈ ગઈ બરાબર એટલે આ આપણને મળી ગયો આપણો જવાબ આપણે કિંમત શોધવાની નથી ત્યાર પછી બીજી રકમ આપી છે 1/2/3 કૌંસની બહાર 2 ઘાત અહીં જે 2 ઘાતાંક છે એ બંનેનું કહેવાય અંશનો પણ કહેવાય અને છેદનો પણ કહેવાય અહીં લખાશે 1/2 છેદમાં જોઈએ તો અહીં ઘાતનો ઘાત છે એટલે ઘાતનો જ્યારે ઘાતાંક હોય તો ત્યારે ગુણાકાર કરવો ઘાતાંકોનો એટલે અહીં લખાશે 2/3×2 1/2 એટલે એનો જવાબ 1 જ મળશે અને છેદમાં 2/3 અને 2 ગુણાકાર કરીશું તો 6 ઘાત તો આ રીતે આપણને જવાબ મળે છે 1/2/6 અહીં જોઈ શકીએ છીએ કે ઘાતાંક ધન જ છે એટલે આગળ ગણતરી કરવાની કોઈ જરૂર નથી ત્યાર પછી આપણને ત્રીજી રકમ આપી છે −3/4×5/3/4 અહીં જોઈ શકીએ છીએ કે ઘાતાંક સમાન છે બરાબર અને ઘાતાંક સમાન હોય તો એને 1 વખત લખવામાં આવે એટલે લખાશે કે −3/5/3 અને કૌંસ કરીને બહાર લખાશે 4 ઘાત હવે આ −3 નો અર્થ થશે કે −1 અને 3 નો જો ગુણાકાર કરીએ તો −3 મળે અને −5/3/4 બરાબર અહીં લખાશે કે −1×3×5/3 અને કૌંસની બહાર 4 ઘાતાંક અહીં −3 સમાન છે એટલે ઉડી જશે હવે −1 અને 5 નો ગુણાકાર કરીશું તો 5×5 પરંતુ આવશે કેવા માઇનસ એટલે કે −5 અને બહાર લખાશે 4 ઘાત તો અહીં જોઈ શકીએ છીએ કે આપણી ઘાતાંક જે છે એ ધન છે એટલે આપણને આ જવાબ મળી ગયો −5/4 હવે ચોથી રકમમાં આપ્યું છે −3/7/3/10 −3/5 અહીં જોઈ શકીએ છીએ કે આધાર સરખા છે અને વચ્ચે ભાગાકાર છે અને ભાગાકાર હોય તો ઘાતાંકોની બાદબાકી કરવી એટલે અહીં લખાશે −3/7 −10 અને −3/5 તો અહીં લખાશે 3 નો
बे माइनस चिन्ह अँ भेगा थाय छे प्लस थशे एटले माइनस सात माइनस माइनस प्लस दस अने गुणिया त्रण नो ऋण पांच घात बराबर लखाशे त्रण नो अँ जो तो चिन्ह अलग अलग है एटले बाद बाकी दस में सात बात करीशू त्रण परंतु जवाब साथ मोटी संख्या चिन्ह एटले अँ धन घातांक आवशे गुणिया त्रण नो ऋण पांच घात। हवे अँ जोई शकीए छीए कि आधार सरखा है અને વચ્ચે ગુણાકાર છે એટલે ઘાતોનો સરવાળો થશે એટલે ત્રણનો ત્રણ ઘાત વત્તા માઇનસ પાંચ ઘાત બરાબર લખવું હોય તો લખી શકીએ કે ત્રણનો અહીં ચિહ્નો અલગ અલગ છે એટલે બાદબાકી થશે તો પાંચમાંથી ત્રણ બાદ કરીશું એટલે બે પરંતુ ઋણ બે ઘાતાંક તો અહીં જો આપણે ઋણ ઘાતાંક છે એને ધન બનાવવી હોય તો આપેલ ઘાત જે છે એનો વ્યસ્ત લખવો પડે એટલે અહીં લખાશે કે એકના છેદમાં ત્રણનો બે ઘાત એટલે આપણને જવાબ મળ્યો એકના છેદમાં ત્રણનો બે ઘાત। હવે પાંચમી રકમ આપણને આપી છે બેનો ઋણ ત્રણ ઘાત ગુણ્યા ઋણ સાતનો ઋણ ત્રણ ઘાત અહીં જોઈ શકીએ છીએ કે ઘાતાંક સરખા છે બરાબર એટલે આધારનો ગુણાકાર કરીશું અહીં એટલે લખાશે બે ગુણ્યા ઋણ સાત કૌંસની બહાર ઋણ ત્રણ ઘાત બરાબર અહીં ગુણાકાર કરીશું તો સાત દુ ચૌદ પરંતુ માઇનસ અને ઉપર આવશે માઇનસ ત્રણ ઘાત અહીં માઇનસ ઘાતાંકને પ્લસ બનાવવા માટે વ્યસ્ત લખવો પડે એટલે અહીં લખાશે એકના છેદમાં ऋण चौदह नो त्रण घात तो अहीं घातांक धन छे एटले आ थयो आपणो जवाब एकना छेदमां ऋण चौदह नो त्रण घातांक तो आ थयो प्रश्न नंबर बे। हवे जोईए प्रश्न नंबर त्रण किंमत शोधो। पहेलुं आप्युं छे त्रण नो जीरो घात वत्ता चार नो ऋण एक घात कौंस पूरो बहार बे नो बे घात तो आपणने ख्याल छे ते प्रमाणे કોઈપણ આધારનો ઝીરો ઘાતાંક હોય તો એનો જવાબ એક મળે એટલે અહીં એક મળશે વત્તા અહીં ઋણ ઘાત છે એને ધન બનાવવા માટે છેદમાં લખવું પડે એટલે એકના છેદમાં ચારનો એક ઘાત અને ગુણ્યા અહીં છે બેનો બે ઘાત બરાબર અહીં લખાશે કે એક વત્તા એકના છેદમાં ચારનો એક ઘાત એટલે ચાર અને ગુણ્યા બેનો બે ઘાત એટલે બેને બે વખત ગુણીશું બે ગુણ્યા બે। ચાલો હવે જોતા જઈએ તો અહીં એક વત્તા એકના છેદમાં ચાર એ બેનો સરવાળો કરવાનો છે તો અહીં છેદમાં કંઈ નથી એટલે એક કહેવાશે એટલે છેદમાં ચાર અહીં લસા લેવો પડશે કારણ કે સરવાળા બાદ બાકીમાં છેદ હોય તો લસા લઈશું તો અહીં ચાર મળશે અહીં એક ચાર એકા ચાર અને વત્તા એક એકા એક અને ગુણ્યા અહીં જોઈએ તો બે દુ ચાર થશે। ચાલો સરવાળો કરીએ તો ચારમાં એક ઉમેરીશું એટલે પાંચ અને છેદમાં ચાર અને બાર છે ગુણ્યા ચાર અહીં જોઈ શકીએ છીએ કે છેદમાં ચાર અને અંશમાં ચાર ઉડી જશે એટલે આપણને જવાબ મળશે પાંચ। તો આ થઈ પહેલા દાખલાની કિંમત। હવે બીજી રકમ છે બેનો ઋણ એક ઘાત ગુણ્યા ચારનો ઋણ એક ઘાત કૌંસ પૂરો ભાગ્યા બેનો ઋણ બે ઘાત। સૌ પ્રથમ આપેલ ઘાતાંકો છે એને ધન બનાવીશું તો અહીં લખાશે એકના છેદમાં બેનો એક ઘાત ગુણ્યા અહીં પણ ઋણ ઘાતાંક છે એને ધન બનાવવાનું છે તો એકના છેદમાં ચારનો એક ઘાત ભાગ્યા અહીં પણ જોઈ શકીએ છીએ કે આધાર બેની ઉપર આપેલો ઘાતાંક જે છે એ ઋણ છે તો એને ધન બનાવવા માટે અહીં લખવું પડશે એકના છેદમાં બેનો બે ઘાત એટલે કે વ્યસ્ત લખ્યો આપણે। ચાલો હવે આગળ જોઈએ તો અહીં લખાશે એકના છેદમાં બેનો એક ઘાત એટલે કે બે ગુણ્યા અહીં છે એકના છેદમાં ચારનો એક ઘાત એટલે કે ચાર ગુણ્યા એકના છેદમાં સોરી અહીં ભાગ્યા છે એટલે ભાગ્યા લખાશે હવે બેનો બે ઘાત એટલે બે ગુણ્યા બે। હવે આગળ જોઈએ તો અહીં અંશ અને અંશનો ગુણાકાર એટલે એક એકા એક અને છેદમાં બે અને ચારનો ગુણાકાર બે ચોક આઠ અહીં ભાગ્યા લખાશે એકના છેદમાં બે દુ ચાર અહીં લખાશે એકના છેદમાં આઠ। હવે ભાગાકારનો જો ગુણાકાર કરીશું તો પાછલી સંખ્યાનો વ્યસ્ત લખાશે તો એકના છેદમાં ચારનો વ્યસ્ત થશે ચારના છેદમાં એક હવે અહીં ભાગ ચાલશે તો ચાર દુ આઠ થશે એટલે અંશમાં આપણને મળ્યા એક અને છેદમાં મળશે બે એકા બે એટલે આપણને અહીં બીજી રકમનો જવાબ મળ્યો એકના છેદમાં બે। હવે ત્રીજી રકમમાં આપ્યું છે એકના છેદમાં બેનો ઋણ બે ઘાત વત્તા રકમ જોઈએ આપણને આપ્યું છે એકના છેદમાં બેની ઋણ બે ઘાત વત્તા એકના છેદમાં ત્રણની ઋણ બે ઘાત વત્તા એકના છેદમાં ચારની ઋણ બે ઘાત અહીં ઘાતાંક સમાન છે પરંતુ ગુણાકારમાં જે રીતે આપણે એક વખત લખી શકીએ તે રીતે અહીં લખી શકાતું નથી એટલે અહીં જો ગણતરી કરવી હોય તો આ રીતે લખાશે કે એકનો ઋણ બે ઘાત છેદમાં બેનો પણ ઋણ બે ઘાત વત્તા એકનો ઋણ બે ઘાત છેદમાં ત્રણનો ઋણ બે ઘાત વત્તા એકનો ઋણ બે ઘાત અને છેદમાં લખાશે ચારનો ઋણ બે ઘાત। હવે ઋણ ઘાત અને ધન બનાવવા માટે આપણે વ્યસ્ત લખવું પડે એટલે કે અહીં લખાશે આ બેનો બે ઋણ બે ઘાત છે નીચેથી ઉપર આવશે અને તે રીતે
एक नो ऋण बे घात ऊपर थी नीचे लखाशे वत्ता तेज रीते अहीं पण लखाशे त्रण नो बे घात तो छेद में लखाशे एक नो बे घात वत्ता अहीं लखाशे चार नो बे घात तो छेद में एक नो बे घात बे नो बे घात एटले बे दू चार थशे छेद में एक नो बे घात एटले एक लखाशे वत्ता त्रण नो बे घात एटले त्रण ताली नौ लखाशे अने छेद में एक नो बे घात एटले एक लखाशे वत्ता चार नो बे घात एटले चार चौक सोळ अने एक नो बे घात एटले एक हवे छेद में एक न लखीए तो चार से चालशे एटले रहेशे हवे चार वत्ता नौ वत्ता सोळ चलो सरवाळो करीशुं तो सोळ में चार उमेरीशुं वीस वीस में नौ उमेरीशुं ओगणतीस एटले आपणने अहीं ત્રીજી રકમનો જવાબ મળે છે ઓગણત્રીસ. હવે ચોથી રકમ આપી છે ત્રણની ઋણ એક ઘાત વત્તા ચારની ઋણ એક ઘાત વત્તા પાંચની ઋણ એક ઘાત કૌંસની બહાર ઝીરો ઘાત. હવે આપણે શીખી ગયા કે કોઈ પણ આધાર હોય અને તેનો જો ઝીરો ઘાતાંક હોય તો તેનો જવાબ કેટલો મળે? ઝીરો મળે. જુઓ અહીં પણ રકમની બહાર એટલે કે કાઉન્સની બહાર ઝીરો ઘાતાંક આપ્યો છે, એનો અર્થ કે આ જે પૂરેપૂરી રકમ છે એનો જવાબ આપણને કેટલો મળશે? એક મળશે. તો આ થયો દાખલા નંબર ચાર. હવે જોઈએ દાખલા નંબર પાંચ. તો અહીં છગડીયા કાઉન્સમાં આપ્યું છે ઋણ બેના છેદમાં ત્રણ આખાનો ઋણ બે ઘાત છગડીયા કાઉન્સની બહાર બે. હવે એક જ આધાર ઉપર બે ઘાતાંકો છે તો બંનેનો શું કરીશું? ગુણાકાર કરીશું. એટલે અહીં લખાશે ઋણ બેના છેદમાં ત્રણ છગડીયા કાઉન્સની બહાર ઋણ બે ગુણ્યા બે બરાબર ઋણ બેના છેદમાં ત્રણ અહીં બે દૂ ચાર એટલે કે માઇનસ ચાર ઘાત થશે. હવે ઋણ ઘાત છે એને ધન બનાવવી હોય તો આપણે વ્યસ્ત લખવો પડે, એ રીતે પણ લખી શકીએ અથવા તો આપણે આ રીતે લખી શકીએ કે ઋણ બેનો ઋણ ચાર ઘાત છેદમાં ત્રણનો પણ ઋણ ચાર ઘાત. અને હવે અલગ અલગ વ્યસ્ત લખીએ તો અહીં ત્રણનો ચાર ઘાત ઋણ છે એને ધન બનાવવા માટે અંશમાં લઈ જવું પડશે એટલે ત્રણનો ચાર ઘાત લખાશે અને છેદમાં લખાશે ઋણ બેનો ચાર ઘાત. હવે ઋણ બેનો ચાર ઘાત છેદમાં આવ્યા પછી હવે ત્રણનો ચાર ઘાત છે એનો ચાર વખત ગુણાકાર કરીશું એટલે કે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ અને તે જ રીતે ઋણ બેનો પણ ચાર વખત ગુણાકાર થશે ઋણ બે ગુણ્યા ઋણ બે ગુણ્યા ઋણ બે અને ગુણ્યા ઋણ બે. ચાલો હવે ગુણાકાર કરીએ તો ત્રણ તાલી નવ તાલી સત્તાવીસ તાલી એક્યાસી એટલે અહીં લખાશે એક્યાસી અને છેદમાં બે દુ ચાર દુ આઠ દુ સોળ. ચિહ્ન જોઈએ તો માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે કે આપણને જવાબ મળ્યો એક્યાસીના છેદમાં સોળ. તો આ થયો દાખલા નંબર પાંચ. હવે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 12.1 ના પ્રશ્ન નંબર ચારથી સમજ આપણે આગલા વિડીયોમાં મેળવીશું.